કાળઝાળ ગરમી પડશે વંટોળ સાથે પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની પણ શક્યતાઓ દેખાઈ રહી છે વીસ મે બાદ ગરમીનું જોર પણ વધશે જ્યારે ચોવીસ મેથી પાંચ જૂનની આસપાસ ગુજરાતમાં કેટલાક સ્થળોએ વરસાદ પડશે

ગરમી વાદળ વાયુ આંધી વંટોળ અને ગાજવી સાથે વરસાદ કેટલાક ભાગમાં થવાની શક્યતા રહેશે પ્રી મોન્સૂન એક્ટિવિટી અંગે જોઈએ તો દસમી એપ્રિલથી ગુજરાતના ભાગોમાં વાદળો આવશે ક્યાંક સાંચા પડી શકે છે પરંતુ બારથી પંદરમાં હવામાનમાં ભારે પરિવર્તન આવશે અને ગુજરાતના બૃહદ ભાગોમાં કમોસમ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે કારણ કે અરબસાગરનો ભેજ અને બંગાળ ઉપસાગરનો ભેજ આ ભેજ મત થઈ જવાથી ગુજરાતના ભાગોમાં કમ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે અને પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે મે માસમાં થશે અને લગભગ મેના અંત ભાગમાં પણ થવાની શક્યતા રહેશે પરંતુ ગરમી આધી વંચો પ્રી મોન્સૂન એક્ટિવિટી આ બધી ગતિવિધિના કારણે બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે ગરમી અંગે જોઈએ તો ગરમી તો લગભગ આઠથી જ વધવાની શક્યતા રહેશે દસમી ચારથી વાદળો કંઈક કોકોક ભાગમાં આવશે બાર બારથી પંદરમાં માંડી વંટોળ ગાજવીજ કાળા સાથે ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમાં કચ્છના ભાગો ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોમાં વધારે શક્યતા રહેશે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વધારે શક્યતા રહેશે અને મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરનું હવામાન હવામાન પણ પડતા છે અને સૌરાષ્ટ્રના કોઈ કોઈ ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે એટલે પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતા રહેશે બિલકુલ આગામી સમયમાં જે વરસાદ પડવાનો છે એ કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં પડશે અને ખાસ તેની અસર કેવી રહેશે વધારે ભારે વરસાદ પડશે કે પછી હળવા વરસાદ રહેશે પ્રી મોન્સૂન એક્ટિવિટીમાં ગાજવી સાથે સાથે અલગ અલગ ભૂભાગોમાં વરસાદ થતો હોય છે આમાં આજે મંત્રો કારા વધારે હોય છે મે માસમાં પણ કારા સાથે વરસાદ થવાની શક્યતા છે હમણાં જોવા જઈએ તો દસમી એપ્રિલે લગભગ વાદળવાયું આવશે અને બારથી પંદરમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં કમોસમી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થવાની શક્યતાએ છે અને આ પ્રી મોન્સૂન એક્ટિવિટી આંધી વંટોળ કળા અને ગાજવીજ સાથે શક્યતા રહે છે તારીખ અઢારમાં પણ હવામાન પડતા છે તારીખ વીસ બાદ પણ વાદળ વાયુ આવવાની શક્યતા છે પરંતુ છપ્પન તારીખ વીસ બાદ ગરમી જબરજસ્ત પડશે અને લગભગ છવ્વીસમી તારીખે ગરમી વધારે કરવાની શક્યતા છે છવ્વીસ સત્યાવીસમાં આવતા નક્ષત્ર આવડતી ગરમી આ આવતી વાદળો પણ આવશે મહત્તમ ઉષ્ણતામાં મધ્ય ગુજરાતના ભાગોમાં લગભગ તેતાલીસ ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે હમણાં આપણી માથે આગામી દિવસોમાં આથી જ જોવા જઈએ તો મધ્ય ગુજરાતના ભાગમાં ચાલીસ ડિગ્રી સેલ્સિયસ ઉપર કોઈ ભાગોની એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ અને વધુ પણ થઈ શકે છે પરંતુ મે માસમાં મહત્તમ ઉષ્ણતામાં વધારે થશે મે માસમાં પિસ્તાળીસ ડિગ્રી ઉપર માત્ર મુશ્કેલ જવાની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં છેતાળીસ ડિગ્રી સેલ્શિયસ જોવાની શક્યતા છે રાજસ્થાનના ભાગમાં ઓગણપચાસ ડિગ્રી સેલ્શિયસ જોવાની શક્યતા છે પણ આંધી વંટોળ આજે ત્યાંની જે ગતિવિધિ છે તેની વધારે શક્યતા રહે છે પરંતુ એપ્રિલ માસમાં જો ઉત્તર ભારતમાં ભારે બરફવર્ષા થાય તો તેની અસર ચોમાસા પર થતી હોય છે જી બિલકુલ તો આગામી સમયમાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની પણ શરૂઆત થઈ જશે ને સાથે જ જ્યારે મે મહિનો આવશે ત્યારે કાળઝાળ ગરમી માટે પણ લોકોએ તૈયાર રહેવું પડશે કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા ચોવીસ કલાક ગાંધીનગર